હાલમાં સાયબર ક્રાઇમના ગુના સતત ને સતત વધી રહ્યા છે, તેવામાં સાયબર ક્રાઇમના ગુના બનતા અટકાવવા માટે સુરત પોલીસે સાયબર સંજીવની 2.0નો પ્રારંભ કર્યો છે. સુરતના પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે ગૃહમંત્રીના હસ્તે સાયબર સંજીવની 2.0 એપ્લિકેશનનો પ્રારંભ કરાયો હતો. સોશિયલ મીડિયા થકી લોકોને અવનવી રીતે છેતરી સાયબર ફ્રોડ થતા હોય છે, જેમાં લોકોને બ્લેકમેલ કરી અથવા તો આરટીઓ મારફતે કે વિવિધ ટાસ્ક અને લિંક દ્વારા લોકો સાથે સાયબર ફ્રોડ કરી રૂપિયા પડાવી લેવાતા હોય છે. આ ઘટના બનતી રોકવા સુરત પોલીસ સજ્જ બની છે અને સાયબર સંજીવની 2.0 શરૂ કરી લોકો સાથે સીધા સંપર્કમાં રહી શકશે. સાયબર ક્રાઇમના કારણે લોકો અલગ અલગ સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. ક્યારેક પોતાની ઇજ્જત જવાનો ડર છે, તો ક્યારેક બીજી તરફ પોતાના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાનો ચૂનો પણ કેટલાક માફિયાઓ ચોપડી દેતા હોય છે. આવી સ્થિતિમાં મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિઓ તો પીસાઈ જાય છે, પરંતુ ઘણી વખત કરોડો રૂપિયાનો ખેલ પણ ખેલાઈ જતો હોય છે. ધવલ વાવડિયા, આજે શહેરની અંદર સુરત શહેરથી શરૂઆત થઈ છે. સાયબર સંજીવનીનો જે કાર્યક્રમ થયો છે, અતિ ભવ્ય આ કાર્યક્રમ છે, જેનાથી દરેક પ્રજાજનને એક મેસેજ મળે છે કે જે આજે સાયબર દ્વારા જે ફ્રોડ થતું હોય છે, તેના દ્વારા જે સોશિયલ મીડિયા દ્વારા, જે અલગ અલગ એપ્લિકેશનો દ્વારા, જે અલગ અલગ રીલ્સ દ્વારા, જે ફોનની અંદર ઓટીપી આવે છે, કંપની દ્વારા કોલ આવે છે, લોનનું કહે છે, પોતાના બિલ ભરવાનું કહે છે, અને ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારે બ્લેકમેલ કરવામાં આવે છે, એનું એક લોકોની અંદર એક જાગૃતિ લાવવા માટે એક આખા શહેર, આખા સમાજની અંદર, એક રાષ્ટ્રની અંદર આવા કાર્યક્રમો કરવાથી, આવા સંવાદો કરવાથી ખૂબ એવી ચેતના લોકોની અંદર પ્રગટ થતી હોય છે અને લોકોની અંદર એક કોન્ફિડન્સ આવતો હોય છે કે જેને લઈને જે ફ્રોડ થતું હોય છે, જે ક્રાઇમ થતા હોય છે, તે અટકશે. અને આવા કાર્યક્રમો, આવા સાયબર સંજીવની જે સંવાદની શરૂઆત કરી છે આપણા ગૃહમંત્રી સાહેબે, જે આખા રાજ્યની અંદર આવા કાર્યક્રમો થાય અને સમગ્ર રાજ્યના પ્રજાજનોમાં એક જાગૃતિ આવે અને દરેક લોકોની સાથે બનતા ક્રાઇમથી એ પોતે એલર્ટ થાય અને જે ગુનાખોરી થાય છે તેનું ખૂબ સારું એવું આ પરિણામ આમાં આપણને મળશે. તો આ કાર્યક્રમ અતિ સારો હતો, ખૂબ સારો હતો, અને આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં થાય તેવી દરેક પ્રજાજનોની એક અપેક્ષા છે. થેન્ક યુ સો મચ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ માત્ર પોલીસની નહીં પણ નાગરિકોની પણ લડાઈ છે. સાયબર ક્રાઇમ રોકવા સુરત પોલીસ રાત દિવસ કામ કરે છે. લોકલ પોલીસની વાતને નેગેટિવ ના વિચારે તેવી વિનંતી, કોઈ પણ લિંકને ઓપન કરતા પહેલા કે પરમિશન આપતા પહેલા ચકાસણી કરવી. ટેકનોલોજીનો જેટલો ફાયદો છે તેટલો જ ગેરફાયદો ઉઠાવનાર પણ ઘણા છે. ફેસબુકમાં ફેક એકાઉન્ટ કે અજાણ્યાની રિક્વેસ્ટ સ્વીકારવી નહીં. ઘરમાં રહેતા યુવાન દીકરા દીકરીઓ પોતાના વડીલોને સાયબર ક્રાઇમ વિશે સમજાવે તો ઘણી રાહત મળી શકે છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વધુ શહેરના લોકો છે, એટલે તેઓ સાયબર ક્રાઇમ વિશે જાણે, જેથી તેની ઘટના બનતી અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.